नमस्कार विद्यार्थी मित्रों, गया लेक्चर में आपणे કેટલીક પેટર્નનો અભ્યાસ કર્યો હતો। આજે આપણે ધોરણ 7 ગણિતમાં પ્રકરણ 1 લેક્ચર 4 માં આપણે સ્વાધ્યાય 1.1 નો અભ્યાસ કરવા માટે જઈ રહ્યા છીએ। દાખલા નંબર 1 પુસ્તક પેજ નંબર ઉપર 4 નંબરના પેજ ઉપર તમને સ્વાધ્યાય 1.1 આપ્યો છે। તમે દાખલા નંબર 1 નીકાળો। दाखला नंबर 1 निकळ्या बाद आपणे एनो अभ्यास करवा माटेनो प्रयत्न करीए छे। बिलकुल सहेलो दाखलो छे, तमने सरळताथी आवडी जाय एवो छे। हुं तमने समजावा माटे प्रयत्न करुं छुं। दाखला नंबर 1 में एक संख्या रेखा आपेली छे। संख्या रेखा उपर केटलाक स्थळोना नाम आपे छे अने एमनुं तापमान अहीं आपेलुं छे। बरोबर, तो सौप्रथम आपणे जोईए, 0 थी शुरू करीए तो अहींया 1 2 3 4 अने 5 उपर सिमला छे। સિમલાનું તાપમાન 5 અંશ સેલ્સિયસ છે। ત્યારબાદ ઉટી, તો ઉટી કેટલા ઉપર છે? 10 પછી 11 12 13 અને 14 ઉપર ઉટી છે। ઉટીનું તાપમાન 14 અંશ સેલ્સિયસ છે। ત્યાંથી આગળ વધીએ, બેંગલુરુ 20 21 અને 22 22 અંશ સેલ્સિયસ બેંગલુરુનું તાપમાન છે। માઇનસ બાજુ જઈએ તો 1 અને 2 -2 અંશ સેલ્સિયસ શ્રીનગરનું તાપમાન છે। 5 પછી 6 7 અને 8 -8 લાહોર સ્પીતિનું તાપમાન છે। બરોબર, પહેલો પ્રશ્ન તમને પૂછ્યો છે કે આ સંખ્યા રેખા પર દર્શાવેલા સ્થળોના તાપમાન લખો। તો આપણે એમના તાપમાન લખવા માટેનો પ્રયત્ન કરીએ વિદ્યાર્થી મિત્રો। પહેલું છે લાહોર સ્પીતિ। લાહોર સ્પીતિનું જુઓ તો 5 6 7 અને 8 અને તમે લખી શકો -8 અંશ સેલ્સિયસ। બરોબર, ચલો આગળ જઈએ। શ્રીનગર, શ્રીનગર કેટલું છે? 0 થી જુઓ, 1 અને 2 તો શ્રીનગર આવશે -2 અંશ સેલ્સિયસ। એવી જ રીતે સિમલાનું તો આપણને ખબર છે કે 5 અંશ સેલ્સિયસ। ઉટીનું જોઈએ તો 10 પછી 11 12 13 અને 14 તો 14 અંશ સેલ્સિયસ। અને છેલ્લું બેંગલુરુ છે, 20 પછી 21 અને 22 22 અંશ સેલ્સિયસ। આ થયા બધા જ સ્થળોના તાપમાન। બરોબર, હવે આપણે પ્રશ્ન નંબર બી ઉપર જઈએ। પ્રશ્ન નંબર બી આપણે શું કહે છે? ઉપરના તાપમાનમાં, એટલે બધા તાપમાનમાં સૌથી ગરમ સ્થળ અને સૌથી ઠંડુ સ્થળ ના તાપમાનમાં શું તફાવત છે? તો તમે જોઈને કહી શકશો કે સૌથી ગરમ સ્થળ કયું છે? તો બેંગલુરુ। સૌથી ગરમ સ્થળ હું લખું છું, સૌથી ગરમ સ્થળ બેંગલુરુ। એનું તાપમાન કેટલું છે વિદ્યાર્થી મિત્રો? તમે મને જોઈ નહીં શકો છો, 22 અંશ સેલ્સિયસ। પછી આપણને કીધું છે કે સૌથી ઠંડા સ્થળ, આમાં સૌથી ઠંડુ સ્થળ કયું આવશે? તો લાહોર સ્પીતિ -8 અંશ। આપણે લખીએ સૌથી ઠંડુ સ્થળ, એ લખું છું લાહોર સ્પીતિ, એનું તાપમાન કેટલું છે? -8 અંશ સેલ્સિયસ। હવે તમને શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? આપણને એવું કહે છે કે તફાવત, બરોબર, અહીંયા જોઈએ તફાવત, બરાબર તફાવત એટલે બાદબાકી, 22 અંશ ઓછા 8 અંશ, એટલે આનો જવાબ આવશે ઓછા વત્તા થઈ જાય, 22 અંશ વત્તા 8 અંશ બરાબર 30 અંશ સેલ્સિયસ જવાબ આવે। ધ્યાનમાં આવ્યું આપણને પ્રશ્ન? પૂછ્યો સૌથી ગરમ સ્થળ બેંગલુરુ 22 અંશ, સૌથી ઠંડુ સ્થળ લાહોર સ્પીતિ -8 અંશ, આ બંનેનો તફાવત એટલે બાદબાકી લેવાના।
આગળ આપણે નિયમ જોઈ ગયા કે ઓછા ગુણ્યા ઓછા હંમેશા વધતા થાય, 22 અંશ વત્તા 8 અંશ બરાબર 23 અંશ થાય. ધેન બાય યુ ઓકે. આગળનો પ્રશ્ન સમજીએ. શું કહે છે, લાહોર સ્પીતિ અને શ્રીનગરના તાપમાનમાં શું તફાવત છે? તો લાહોર સ્પીતિનું તાપમાન કેટલું છે એથી જોઈને આપણે કહી શકીએ કે લાહોર સ્પીતિ માઇનસ 8 અંશ અને શ્રીનગર, શ્રીનગર નું પણ નીચે આવ્યું છે માઇનસ 2 અંશ. આ બંનેનો શું લેવાનો છે તફાવત, કેટલો ફરક છે આપણે જોઈએ. લખીએ તફાવત બરાબર માઇનસ 2 અંશ ઓછા ઓછા 8 અંશ. બંનેનો તફાવત લઈએ, ઓછા 2 અંશ ઓછા ઓછા શું થઈ જશે વત્તા 8 અંશ. આઠ માંથી બે બે બાદ કરીએ કારણ કે બે માઇનસ છે એટલે 6 અંશ સેલ્સિયસ તફાવત આવે. આટલી વસ્તુ ધ્યાનમાં આવી ગઈ. આગળનો પ્રશ્ન છે, પ્રશ્નમાં બે પ્રશ્નો છે સમજીએ. શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન શિમલાના તાપમાન કરતા પણ ઓછું છે, એ જવાબ આપવાનો છે. શું તે શ્રીનગરના તાપમાન કરતા પણ ઓછું છે, બે પ્રશ્ન આપણે જોવાના છે. તો હું જરા આ વચ્ચેનો ભાગ નીકાળી દઉં એટલે તમને થોડું ધ્યાનમાં આવે. આ તમને ધ્યાનમાં આવી ગયું છે બરોબર? તો વચ્ચેનો ભાગ નીકાળવા માંગે આપણને તાપમાનની જરૂર પડશે એટલા માટે હું અહીંયા આને ભૂસી નાખું છું. શું કહે છે, શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન, તો અહીંયા લખું છું સંયુક્ત તાપમાન. કોનું કોનું? શ્રીનગર, શ્રીનગર અને શિમલા. શ્રીનગર નું કેટલું છે માઇનસ 2 અંશ વત્તા શિમલા નું કેટલું છે 5 અંશ. બંનેનું તાપમાન લઈએ તો કેટલું આવશે, આ ઓછા છે વત્તા એટલે બાદ બાકી થશે 3 અંશ સેલ્સિયસ. આ આવ્યું સંયુક્ત તાપમાન. શું આવ્યું વિદ્યાર્થી મિત્રો? સંયુક્ત તાપમાન. કોનું કોનું? શ્રીનગર અને શિમલાનું. આપણને અહીંયા કીધું છે કે શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન. પ્રશ્ન પૂછે છે શિમલાના તાપમાન કરતા ઓછું છે, શિમલાનું તાપમાન કેટલું છે 5 અંશ છે. શિમલાના તાપમાન કરતા ઓછું છે તો આપણે લખી શકીએ હા હા શિમલાના તાપમાન કરતા ઓછું છે બરોબર. ચલો એક જવાબ મળી. બીજો પ્રશ્ન પૂછે શું તે શ્રીનગરના તાપમાન કરતા પણ ઓછું છે, શ્રીનગરનું તાપમાન જોઈએ તો શ્રીનગરનું તાપમાન કેટલું છે વિદ્યાર્થી મિત્રો? શ્રીનગરનું તાપમાન છે માઇનસ 2 અંશ સેલ્સિયસ બરોબર ને. શ્રીનગરનું જો માઇનસ 2 અંશ છે. તમને પ્રશ્ન પૂછે શ્રીનગરના તાપમાન કરતા આ તાપમાન ઓછું કહેવાય, પ્લસ 3 અંશ છે અને આ માઇનસ 2 અંશ છે તો ઓછું કયું કહેવાય, શ્રીનગરનું કહેવાય. તો તમને પ્રશ્ન પૂછ્યો છે શું તે શ્રીનગરના તાપમાન કરતા ઓછું છે તો આપણે લખી શકીએ કે આ ઓછું કહેવાય. લખી કે ના, શ્રીનગરના તાપમાન કરતા ઓછું નથી. ધ્યાનમાં આવી ગયું વિદ્યાર્થી મિત્રો? એ તકલીફ આપણને બે પ્રશ્ન પૂછ્યા હતા. પહેલા તો તમારે સંયુક્ત તાપમાન શોધવાનું હતું, કોનું કોનું? શ્રીનગર અને શિમલાનું. આપણે પ્લસ માઇનસ એટલે બાદબાકી કરી, મોટી સંખ્યાની જે છે ધન છે એટલા માટે ધન મૂક્યા. પછી પ્રશ્ન પૂછ્યો છે કે તાપમાન શિમલાના તાપમાન કરતા ઓછું છે, સંયુક્ત તાપમાન આવ્યું શિમલાના તાપમાન કરતા ઓછું, શિમલાનું 5 છે આ ઓછું છે, તો હા ઓછું છે. પછી બીજો પ્રશ્ન પૂછ્યો કે શ્રીનગરના તાપમાન કરતા પણ ઓછું છે, તો શ્રીનગરનું તાપમાન માઇનસ 2 છે અને આ પ્લસ 3 આવ્યું તો આપણે કહી શકીએ ના, શ્રીનગરના તાપમાન કરતા ઓછું
चलो ओके, हवे आपणे जोईए दाखला नंबर 2। स्वाध्याय तमारी गणितनी नोटबुक जाते गणवा माटेनो प्रयत्न करजो विद्यार्थी मित्रो। दाखला नंबर 2 જોઈએ। दाखला नंबर 2 पुस्तक नंबर पुस्तक पेज नंबर 4 ऊपर हमने આપ્યો છે। પ્રશ્ન પૂછ્યો છે કે કોઈ પણ એક પ્રશ્નોત્તરીમાં સાચા જવાબ માટે ધન અંક આપવામાં આવે છે અને ખોટા જવાબ માટે ઋણ અંક આપવામાં આવે છે। જો 5 ક્રમિક રાઉન્ડમાં જે કે પ્રાપ્ત કરેલ અંકો 25 -5 -10 15 અને 10 છે તો અંતમાં તેના ગુણો કેટલા થશે? આપણે લખીએ દાખલા નંબર 2 ની રકમ તમે પુસ્તક સાથે રાખજો વિદ્યાર્થી મિત્રો, એટલે સમય ઓછો પડે, એટલે હું તમને અહીંયા રકમ લખતો નથી પરંતુ દાખલો સમજાવવા માટે પ્રયત્ન કરું છું। પ્રશ્ન આપે છે આપણે 5 ક્રમિક રાઉન્ડ ના 5 ક્રમિક રાઉન્ડ ના મેળવેલ અંકો છે લખીએ 25 છે -5 -10 15 અને 10 આટલા અંકો છે। હવે આપણને પૂછે છે કે અંતમાં કુલ ગુણ કેટલા થશે, છો એને સમજીએ। 5 રાઉન્ડમાં એમને મેળવેલા ગુણો છે, 5 રાઉન્ડને અંતે એમને કેટલા ગુણ મળશે એ આપણે શોધવાનો પ્રયત્ન કરવાનો છે। તો આપણે સીધું ને સરળ બધા અંકોનો સરવાળો બાદબાકી જે થાય કરીએ ક્રિયા પ્રમાણે લખીએ અંતે મેળવેલ ગુણ બરાબર 25 વત્તા -5 વત્તા -10 વત્તા 15 વત્તા 10 બરોબર 5 થઈ ગયા 1 2 3 4 5। હવે સરખી સરખી નિશાની વાળા અંકો આપણે સાથે લઈએ તો 25 વત્તા 15 વત્તા 10 અહીંયા -5 વત્તા -10 ભાગુશોભાના નિયમ પ્રમાણે સરવાળો પહેલા કરી 25 માં 15 15 ને 10 25 25 2 50 થશે વત્તા આગળ આપણે નિયમ જોઈ ગયા કે 2 ઓછા વાળી સંખ્યા હોય પ્લસ કરવાની છે, આ બે 2 ઓછા ઓછા હોય તો સરવાળો થાય, આનો જવાબ આવશે -15 બરોબર। આગળ જોઈએ વત્તા 50 અને -15, એક વત્તા એક ઓછા હોય તો વિદ્યાર્થી મિત્રો શું થાય? આપણે આગળ નિયમ સમજી ગયા ને, બાદ બાકી થાય સરસ। તો 50 માંથી 15 બાદ કરીએ એટલે 35 ગુણ મળે 5 ક્રમિક રાઉન્ડ ને અંતે કેટલા ગુણ મળશે? 35 ગુણ મળશે। ધ્યાનમાં આવી ગયું 5 રાઉન્ડના ગુણ છે, આપણે ધનવાળી સંખ્યાઓ નજીક લાગી ઋણવાળી સંખ્યાઓ નજીક લાગી, પહેલા સરવાળો કર્યો 3 નો, આ બંને ઓછા ઓછા છે એમનો પણ સરવાળો થશે, અહીંયા એક પ્લસ છે એક માઇનસ છે વિરુદ્ધ નિશાની એટલે બાદબાકી થાય 35 ગુણ મળે। બે દાખલાઓ આપણે જોઈએ, તમને ધ્યાનમાં આવી ગયા છે બંને દાખલાઓ, તમારે ગણિતની નોટમાં બાકી નોટમાં સરસ મજાના સારા અક્ષર લખવાના બરોબર લખી નાખશો ને।